નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વહાણવટી ડિજિટલમાં. તો મિત્રો, આપણે આગળના ભાગમાં જોયું કે રાજપાલસિંહની ગેરહાજરીમાં રૂપાવટી નગરી ઉપર દુશ્મન રાજા ચડાઈ કરે છે અને પાછળનો દ્વાર તોડી અને રૂપાવટી નગરીમાં પ્રવેશ કરી નાખે છે. ત્યારે આ બાજુ રાજપાલસિંહને ખબર પડે છે ત્યારે તેઓ પણ ઘોડે સવાર થઈ અને પોતાની માતૃભૂમિની રક્ષા કરવા માટે નીકળી પડે છે અને રસ્તામાં તેમને મારી વીસ ભુજાળી ચામુંડા તેમની પરીક્ષા કરે છે અને તેમાં તેઓ ખરા ઉતરે છે. તેથી માં ભગવતી ચામુંડાએ રાજપાલસિંહને યુદ્ધ ભૂમિમાં લડવા માટે વિજયી તલવાર આપે છે અને પછી તો રાજપાલસિંહ એકલા લાખોના લશ્કર સામે રણભૂમિમાં ઉતરી પડે છે અને એક એક દુશ્મનના માથા નારિયેળની જેમ વધેરવા લાગ્યા. પણ આ બાજુ દુશ્મન રાજા પાછળનો દ્વાર તોડી અને રૂપાવટી નગરીમાં પ્રવેશ કરે છે અને રામજી અને શ્યામજીને બંદી બનાવી અને તેજમાલસિંહને પણ બંદી બનાવી નાખવામાં આવ્યા છે. અને પછી જ્યારે નગરીનો મુખ્ય દ્વાર અંદરથી દુશ્મન રાજાના સેનાપતિએ ખોલ્યો ને, ત્યાં તો તેજપણે તે ગભરાઈ ગયો. કેમ કે બહાર તો લાખો સિપાઈઓના સૌના ઢગલા પડ્યા છે અને લોહીથી ખરડાયેલી હાલતમાં જ્યારે રાજપાલસિંહ ઘોડે સવાર થઈ અને રૂપાવટી નગરીમાં પ્રવેશ કર્યો ને, ત્યાં તો તેજમાલસિંહ રામજી અને શ્યામજી ઓળખી ગયા કે અરે રે, આ તો રાજપાલસિંહ આવ્યા. અને પછી તો રાજપાલસિંહે પહેલાં તો રૂપાવટી નગરીની અંદર આવતાની સાથે તો પેલા સેનાપતિના ગરદન ઉપર તલવારનો એક ઘા કર્યો અને એક ઘા કરતાની સાથે તો મસ્તકને ધડથી જુદું કરી નાખ્યું. ત્યારે આ ઘટના જોઈ અને મહારાજ તેજમાલસિંહ બોલી ઉઠ્યા કે આવ્યો આવ્યો, મારો ભેરુ આવ્યો, મારો દીકરો, મારો કાળજાનો કટકો, મારો વિહામો આવ્યો. અને હે દુશ્મન, હવે તારામાં અને તારા બાપમાં જો એટલી ત્રેવડ હોય ને, તો ચાલ હવે મારી આ રૂપાવટી નગરીના આ હાવજને હરાવી બતાવ. પણ ત્યારે જે જે સિપાઈ આ રાજપાલસિંહના આડા આવે છે તો એમના મસ્તક જુદા કરતા કરતા જ્યારે રાજપાલસિંહ આ દુશ્મન રાજાની પાસે આવા થયા ને, ત્યારે અડધા સિપાઈઓ તો આ રાજપાલસિંહના આવા વિકરાળ સ્વરૂપને જોઈ અને ભાગી જાય છે. અને જ્યારે દુશ્મન રાજા રાજપાલસિંહને મારવા માટે આગળ વધ્યો ને, ત્યારે ઘોડા ઉપરથી છલાંગ મારી અને રાજપાલસિંહ નીચે ઉતરે છે અને નીચે ઉતરી અને પછી તો બંને બળિયા એકબીજા ઉપર તલવારથી વાર પર વાર કરવા લાગે છે. પણ જ્યારે રાજપાલસિંહને ગુસ્સો આવ્યો ને, તેની સાથે તો દુશ્મન રાજાના હાથમાં રહેલી એ તલવારને ઊભીને ઊભી ચીરી નાખે છે અને પોતાના હાથમાં રહેલી બંને તલવારો દુશ્મન રાજાના ગરદન ઉપર રાખી અને બોલ્યા કે હે દુશ્મન, તું ખાલી એટલું વિચાર કે આ તારા સિપાઈઓ ખાલી તારી સાથે લડવા માટે તને સપોર્ટ કરવા આવ્યા હતા, તો એમની લાશોના ઢગલા ખડકાણા છે, તો પછી તે તો મારી નગરી ઉપર ખરાબ નજર નાખી છે, તો બોલ દુશ્મન, તને કયું મોત આપું. ત્યારે તેજમાલસિંહ પણ રાજપાલસિંહની સામે આવે છે અને બે હાથ જોડીને કહે છે કે હે રાજપાલસિંહ, બની શકે તો અમને માફ કરજો, તમને આ નગરીમાંથી કાઢી અને મેં મારા જીવનની સૌથી મોટી ભૂલ કરી છે. પણ આજે તમે આ નગરીમાં સમયસર આવી અને આ રૂપાવટી નગરીને લૂંટાથી બચાવી લીધી છે, તો આજે તમે જે કહો ને એ હું કરવા માટે તૈયાર છું, કારણ કે આજે આ રૂપાવટી નગરી આ રાજા પર તમારો પૂરો હક છે. ત્યારે રાજપાલસિંહ કહે છે કે મહારાજ, પહેલાં તો મને આ દુશ્મનને મારી નગરી ઉપર ખરાબ નજર કરી છે, તેથી એની આંખો એના શરીરમાંથી બહાર ના કાઢી નાખું ને ત્યાં સુધી મને જપ નહીં પડે, માટે મને પહેલાં મારું કામ કરી લેવા દો. પણ ત્યારે દુશ્મન રાજા આવી સજા સાંભળી અને રડવા લાગ્યો અને બે હાથ જોડી અને રાજપાલસિંહના પગમાં પડી ગયો કે હે રાજપાલસિંહ, મને માફ કરી દો, આ તમારી નગરીને હાસિલ કરવાની લાલચમાં આજે મેં મારા જાબાજ સિપાઈઓ અને મારા લશ્કર ફોજને મેં મરાવી નાખ્યું છે અને તમે જો મને માફ કરી અને મને જીવનદાન આપતા હો ને, તો હું કસમ ખાઈને કહું છું કે તમારી રૂપાવટી નગરીનું ક્યારેય પણ નામ મારા મોઢે નહીં આવે. અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે તે મારી નગરી ઉપર ચડાઈ કરી છે અને એની સજા ફક્ત મોત છે, બીજી એની કોઈ સજા નથી. અને આટલું કહી અને રાજપાલસિંહે જેવી તલવાર ઉપાડીને, ત્યાં તો તેજમાલસિંહ બોલ્યા
કે રોકાઈ જાઓ રાજપાલસી, મેં સાંભળ્યું છે કે શરણે આવેલાને રાજપાલસી ક્યારેય મારતા નથી, તો આજે આ દુશ્મન તમારા શરણોમાં આવ્યો છે અને બે હાથ જોડી અને એના જીવનની ભીખ માગે છે, તો હવે તમારે જોવાનું છે કે તમારે શું કરવું છે, અને મેં તો તમને તમારો ધર્મ યાદ કરાવ્યો છે, બાકી આ દુશ્મનને જીવાડવો કે મારી નાખવો એ તમારા હાથમાં છે। ત્યારે રાજપાલસિંહ કહે છે કે હે દુશ્મન, મારા શરણે જે આવે ને એને હું હંમેશા જીવનદાન આપું છું, અને આજે તને પણ હું જીવતો છોડી દઉં છું, જા જીવી લે તારી જિંદગી, પણ એક વાત યાદ રાખજે, આજ પછી ક્યારે મારી નગરીની સામે પડતો નહીં, નહીતર એ દિવસે તારી જિંદગીનો છેલ્લો દિવસ હશે, કે બાપુ હું ક્યારેય મારું મોઢું લઈ અને આ નગરી સામે ક્યારેય નહીં આવું। આટલું કહી અને દુશ્મન રાજા તેના બાકી રહેલા સિપાહીઓ ને લઈ અને ત્યાંથી ભાગી જાય છે, અને પછી તો રામજી અને શ્યામજી એ પોતાના મિત્રને પાછો આવતો જોઈ અને નગરીને સંકટમાંથી બચાવી લીધી, તેથી રાજપાલસિંહને બંને ભાઈઓએ ઉચકી લીધા છે, અને પછી તો આખું ગામ રાજપાલસિંહનું સન્માન કરે છે અને નગરી બચાવવા બદલ તેમને નવા નવા ઉપહારો આપે છે, અને આખી નગરીમાં આજે ઉત્સવ મનાવવામાં આવ્યો છે, અને નગરીના દ્વાર પર, ગઢના કાંગરા ઉપર અને આખી નગરીમાં દીવડા પ્રગટાવવામાં આવ્યા છે, અને રાત્રે સરખી સરખી સહેલીઓ માતાજીના રાસ ગરબાનું આયોજન કર્યું છે, અને આમ કરતા કરતા મોડી રાત સુધી પોતાની નગરીની જીતની ખુશીઓ મનાવે છે, અને પછી બધા પોતપોતાના ઘરે જાય છે, અને આમ કરતા કરતા સવાર પડે છે, અને સવારે રોજની જેમ આજે પણ રાજ દરબાર ભરાય છે, અને આજે તો રાજ દરબારમાં સૌ પ્રજા, અધિકારીઓ અને મહારાજ બધાના મોઢે બસ આ રાજપાલસિંહની વાહવાહની વાતો થઈ રહી છે। કારણ કે મિત્રો, એકલા હાથે આટલા બધા સિપાહીઓને મારી અને જીત હાસિલ કરવી એ કોઈ જેવી તેવી વાત ન હતી, અને આવા કામ તો સુરવીર યોદ્ધા જ કરી શકે, બાકી બીજાના કામ નથી, અને આજે રાજપાલસિંહની સૌથી વધારે વાહવા સેનાપતિ મોહનસિંહ કરી રહ્યા છે, કેમ કે આજે એમને ખબર પડી છે કે યુદ્ધ જીતવા અને યુદ્ધ લડવા એ કોઈ નાની મોટી વાત નથી, અને આજે જ્યારે સભા ભરાણી ત્યારે રામજી અને શ્યામજીને મહારાજ તેજમાલસિંહ કહે છે કે આપણી આ સભામાં રાજપાલસિંહ હાજર કેમ નથી થયા, ત્યારે રામજી કહે છે કે મહારાજ કદાચ કાલના થાક્યા હશે તો આવી નહીં શક્યા હોય, માટે આરામ કરતા હશે। ત્યારે મહારાજ તેજમાલસિંહ કહે છે કે હાવજો ક્યારેય થાકે નહીં અને ક્યારેય આરામ કરે નહીં, તમે જાઓ અને એમને સભામાં બોલાવી લાવો, જેથી કરી અને હું એમનું સન્માન કરી શકું। અને ત્યારે રામજી અને શ્યામજી રાજપાલસિંહના કક્ષમાં જાય છે અને તેમને જઈને કહે છે કે હે રાજપાલસિંહ, તમને મહારાજ બોલાવી રહ્યા છે અને ભરી સભામાં તમારું સન્માન કરવા માગે છે। એટલે રાજપાલસિંહ સભામાં જાય છે, ત્યારે સભામાં જાણે ધરતીનો રચયિતા આવી ગયો હોય ને એવી રીતે પ્રજા જોર જોરથી નારા લગાવી રહી છે, અને રાજપાલસિંહને ફૂલડે વધાવે છે, અને પછી મહારાજ તેજમાલસિંહ સભા વચ્ચે ઊભા થઈ અને કહે છે કે હે રાજપાલસિંહ, તમે આવી અને અમારી રૂપાવટી નગરીને બચાવી લીધી છે, અને એ બદલ હું તમારો જીવનભર આભારી રહીશ, અને આજે હું રૂપાવટી નગરીનો રાજા તેજમાલસિંહ ભર્યા દરબારમાં એલાન કરું છું કે આજથી મારી રાજગાદીની બાજુમાં રાજપાલસિંહની ગાદી રહેશે, અને જેટલો હક આ રાજ ઉપર મારો છે ને એટલો જ આજથી આ રાજપાલસિંહનો રહેશે, અને આજ પછી રાજપાલસિંહ આ નગરીના સેનાપતિ નહીં પરંતુ નગરીના હકદાર છે, એવું મારું આપ સૌને વચન છે। ત્યારે આ સાંભળી અને રાજપાલસિંહ કહે છે કે હે મારી પ્રજા, મહારાજ અને અન્ય યોદ્ધાઓ, મારું ખાલી તમને એટલું જ કહેવું છે કે તમે બધાએ મારું સન્માન કર્યું અને તમારા બધાના દિલમાં મારા પ્રત્યે જે પ્રેમ ભાવના છે એ બદલ મને ખૂબ ખૂબ આનંદ થયો છે, અને રહી વાત આ રૂપાવટી નગરીને બચાવવાની, તો એ તો મારું પ્રથમ કર્તવ્ય છે, કેમ કે મેં આ નગરીનું અન્ન ખાધું છે, અને આ નગરીની રક્ષા કરવી એ મારો જન્મસિદ્ધ હક છે, અને એ આપણે બધાએ કરવું જ જોઈએ, અને આજે આ મહારાજે જે મને રાજગાદીનું સ્થાન આપ્યું છે ને એ બદલ મહારાજ તેજમાલસિંહ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું, પણ મારે આ સિંહાસન અને આ રાજગાદી જોતા નથી, કેમ કે હું હવે આ નગરીમાં રહેવા માગતો નથી। અને ત્યારે રાજપાલસિંહનો આટલો શબ્દ સાંભળતાની સાથે તો હર કોઈના ડોળા ફાટી ગયા,
પ્રજા પણ ચૂપ થઈ ગઈ છે, મહારાજ પણ ચૂપ છે અને બધા જ યોદ્ધાઓ ચૂપ થઈ ગયા છે. આ સભામાં ટાંકણી નીચે પડે ને તો પણ અવાજ થાય એવી શાંતિ આ સભામાં છવાઈ ગઈ છે. પણ ત્યારે રામજી કહે છે કે હે રાજપાલસિંહ, તમે શું બોલી રહ્યા છો અને તમે એમ કેમ કહો છો કે તમારે આ નગરીમાં રહેવું નથી અને તમે તો આ નગરીના છો અને આ નગરી તમારી છે, તો પછી અહીંયા ના રહેવાનું કારણ શું છે? ત્યારે રાજપાલસિંહ બોલ્યા કે રામજી, એનું કારણ કાંઈ નથી, પણ હું તો જંગલમાં રહી અને ભજન કીર્તન સાધના કરવા માગું છું. બાકી હવે મારે આ જીવનમાં બીજો કોઈ શોખ રહ્યો નથી અને મારે રૂપાવટી નગરીમાં હવે રહેવું નથી. ત્યારે મહારાજ બોલ્યા કે રાજપાલસિંહ, તમારો જન્મ માતૃભૂમિની રક્ષા કરવા માટે થયો છે, ભજન કીર્તન કરવા માટે નહીં. ત્યારે રાજપાલસિંહ કહે છે કે મહારાજ, મને માફ કરજો, પણ મારે અહીંયા નથી રહેવું. ત્યારે પ્રજા કહેવા લાગી કે હે રાજપાલસિંહ, તમારે ક્યાંય જવાની જરૂર નથી, તમારે આ નગરીમાં રહેવાનું છે અને તમારા વગર આ નગરી અધૂરી છે. અને તમે જો આ નગરીમાં હોત ને તો દુશ્મનની તો તાકાત જ ન હતી કે તે રૂપાવટી નગરી ઉપર ચડાઈ કરવાનું વિચારી પણ શકે. ત્યારે રાજપાલસિંહ કહે છે કે હર કોઈ યુદ્ધમાં લડવાની એક સરખી તાકાત રહેલી છે, પણ એને બહાર કાઢવી પડે. બાકી મહારાજ, મને રજા આપો, મારા ગુરુજી મારી રાહ જોતા હશે અને મારે મારા ગુરુજી પાસે જવું છે. અને આમ મિત્રો, બધા જ રાજપાલસિંહને રોકવાની ઘણી બધી કોશિશ કરે છે, પણ રાજપાલસિંહ તો ઘોડે સવાર થઈ અને ત્યાંથી નીકળી જાય છે. તો મિત્રો, તમારા મગજમાં એક પ્રશ્ન ખૂબ જ હેરાન કરતો હશે કે આ રાજપાલસિંહ આવા યોદ્ધા હોવા છતાં પણ તેઓ આ રૂપાવટી નગરીના માયાવી જંગલમાં આમ જીવતો પાળીઓ બની અને કેમ ભટકી રહ્યા છે? તો મિત્રો, તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. તો મિત્રો, તમે અમારી ચેનલ સાથે બન્યા રહો અને હવેથી હરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ તમને આ ચેનલ પર જોવા મળતા રહેશે. જય માતાજી.